બ્રેક બાદ આપનું સ્વાગત છે. સિંહ એટલે ગુજરાતની અસ્મિતા, સિંહ એટલે ગુજરાતનું ગૌરવ ગણાય છે. ત્યારે આ સિંહોએ ગુજરાતના ગૌરવમાં ઓર વધારો કર્યો છે. દેવળિયા સફારી પાર્કનું દેવરાજ નામનો સાવજ ગીરનો સૌથી સુંદર સિંહ બન્યો છે, જેથી દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે દેવરાજ નામનો સિંહ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આફ્રિકન સિંહ જેવી કેશવાળી ધરાવતો આ એશિયાટિક સિંહ અનાથ હતો, જેને વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી દેવળિયા સફારી પાર્ક લાવ્યા હતા. હાલ દેવરાજ સૌથી સુંદર સિંહ તરીકે પ્રખ્યાતિ પામ્યો છે. દેવરાજ વન વિભાગની દેખરેખ હેઠળ મોટો થયો છે અને હાલ તે 7 થી 8 વર્ષનો એક પુખ્ત સિંહ બન્યો છે. સેલિબ્રિટેડ એક લાયન હે, ઓર ઇસકો જબ આપ દેખોગે તો આપકો લગે કે લાયન કો બાર બાર દેખા જાય. બહુત હી અચ્છા, જિસકો બોલતે હૈ કે જૈસે હી દેખતે સે ફીલ આયે કે હા લાયન કિસ તરહ સે હોતા હૈ ઓર લાયન કા ક્યા ફીલિંગ હૈ. ઓર જો હમારે સભી કે મન મે જૈસે એક લાયન કી જો ભાવનાએ હોતી હૈ, તો મે સભી ઇસે રિક્વેસ્ટ કરતા હું કે આપ જબ ભી ઇધર મે આયે ગીર ક્ષેત્ર મે, તો દેવલિયા સફારી પાર્ક જાયે ઓર ઉસ લાયન કો એક બાર જરૂર નિહારિયેગા. ये जो लायन है अभी देखते हैं हम जब सफारी पार्क में, वो 7 से 8 साल का हो गया है और जिसको हम बोलते हैं फुली ग्रोन अडल्ट मेल लायन, तो वो इस टाइप का है और बहुत ही अच्छा और देखने में सुंदर है. काफी लोगों का इसके साथ में भावनाएं जुड़ी हुई हैं. તમે ક્યારે વિચાર્યું છે કે તમે વિહરવા નીકળો અને તમારી આસપાસ દીપડો, હરણ સહિતના વન્ય પ્રાણીઓ આંટા ફેરા કરતા હોય? આવો જ નજારો હાલ જોવા મળી રહ્યો છે દેવળિયા સફારી પાર્કમાં. તહેવારો ટાણે રજાઓની મજા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેવળિયા પાર્કમાં પહોંચી રહ્યા છે અને કુદરતના ઘોડે, વન્ય પ્રાણીઓ પણ પ્રવાસીઓને આવકારતા હોય તેવા દ્રશ્યો અહીંથી સામે આવ્યા. હાલ પ્રવાસીઓ માટે ગીરનું જંગલ બંધ છે, જેથી પ્રવાસીઓનો ધસારો દેવળિયા સફારી પાર્ક તરફ જોવા મળી રહ્યો છે. ટ્રેકરો અને બીટ ગાર્ડ જે જંગલમાં પ્રાણીઓના લોકેશન મેળવી રૂટ નક્કી કરે છે, જેથી દેવળિયા સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓને પ્રાણીઓની મસ્તીનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. મારી યાસે જેસે ટ્રેકર્સ હૈ તો વો જા કરકે ફિલ્ડ મે કરતા હૈ, ફિર બીટ ગાર્ડ્સ હૈ જો યુનિફોર્મ સ્ટાફ હૈ, સિંગલ સ્ટાર હૈ, ફિર ડબલ સ્ટાર મે ફોરેસ્ટર આતા હૈ, ટ્રિપલ સ્ટાર મે રેન્જર હૈ, ACF એન્ડ ધેન DFO. તો યે સારા મિલકર કે એક બડા ટીમ કા હિસ્સા હૈ ઓર સભી મિલકર કે યે કામગીરી કામ હૈ જો બહુત હી અચ્છે સે કરતે હૈ, જિસકો હમ એક કહેતે હૈ કે ટીમ કા સામંજસ્ય. ઓર જો ટૂરિસ્ટ આતે હૈ જો યહાં સે એક્સપીરિયન્સ લેકે જાય, ઉસકો એક યસ કે મેં સાસન આયા ઓર દેખ કે ગયા કુછ ઓર મુઝે એક બહુત હી અચ્છી સર્વિસ ભી મિલી, ઓર એક સિર્ફ આયા ઓર વાપસ જો જાતે હૈ ઉસમે ફર્ક હોના ચાહિયે. એક સેન્સિટાઇઝ જો ટૂરિસ્ટ કહેતે હૈ વો જો ચીજ હોની ચાહિયે ઉસકે અંદર મેં, વો હમ કોશિશ કરતે હૈ કે ઉસકો જ્યાદા સે જ્યાદા મિલે. અને હવે વરસાદના સમાચાર પર નજર કરી લઈએ. વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. કપરાડા સહિતના આસપાસના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વરસાદના આગમનથી મુરઝાઈ રહેલા પાકને ફાયદો થશે. વરસાદી માહોલ છવાતા સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે. આ તરફ સાબરકાંઠામાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. લાંબા વિરામ બાદ અરવલ્લીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જન્માષ્ટમી પહેલા મેઘરાજાની શામળાજીમાં પધરામણી, શામળાજી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ, મેઘરાજ, રામગઢી, ભિલોડામાં પણ વરસાદ થઈ રહ્યો છે. સારા વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. શામળાજીમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સમીર બલોચ જોડાઈ ગયા છે. સમીર, અરવલ્લી પંથકમાં વરસાદી માહોલની જાણકારી, કેવો વરસાદ છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી પહેલા મેઘરાજાની શામળાજીમાં પધરામણી થઈ છે. કૃષ્ણ જન્મોત્સવ પહેલા વરુણદેવે શામળાજીમાં વિશાળ વરસ્યા છે. વાત કરવામાં આવે તો જિલ્લાના મેઘરાજ, રામગઢી, ભિલોડા સહિતના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જી સમીર, પૂરી માહિતી માટે આભાર.
तो हाल तो अरवली में भारी वरसाद की शुरुआत, स्थानिको तेमज खेडूतों में खुशी।